चूंटणी માટે કેન્દ્રએ સમિતિની રચના કરી છે અને હાલ વન નેશન વન ઇલેક્શનની ચર્ચાઓ પણ ખૂબ થઈ રહી છે। ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું છે કે આનાથી ચૂંટણી ખર્ચનો બચાવ થશે। આચારસંહિતાને કારણે વિકાસ કાર્યો ઉપર બ્રેક લાગતી હતી તેવું હવે નહીં થાય અને દેશને અબજો રૂપિયાનું નુકસાન થતું હતું તે પણ નહીં થાય। દેશમાં એક જ સમયે ચૂંટણી થવી જોઈએ। વિકાસશીલમાંથી વિકસિત દેશ બનવા માટે આ ખૂબ જ જરૂરી છે। વિરોધ કરવાવાળા દેશ હિત નથી જોઈ રહ્યા તેવું નિવેદન રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે આપ્યું છે। અત્યારે વન નેશન વન ઇલેક્શન મુદ્દે ઘણી ચર્ચાઓ થઈ રહી છે। આદરણીય માજી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીના અધ્યક્ષ સ્થાને વન નેશન વન ઇલેક્શનની કમિટી બનાવવામાં આવી છે। દેશની અંદર પ્રજામાં પડેલો અવાજ અને રાજકીય પાર્ટીઓ પણ જે તે સમયે આની ચર્ચા થઈ હતી અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આ વિચાર ઘણા સમય પહેલાં મૂક્યો હતો જેથી કરીને ચર્ચા થાય, ડિબેટ થાય અને ડિબેટ થઈ અને આ મુદ્દા ઉપર પ્રજાજનનો જે અવાજ છે એ મૂર્તિમાન થાય અને સમગ્ર દેશની અંદર એક જ સમયે ઇલેક્શન થાય તો કેટલાય કરોડો રૂપિયા, અબજો રૂપિયા જે ચૂંટણીઓ પાછળ વપરાતા હોય છે એનો પણ બચાવ થાય અને સાથે સાથે એક ઇલેક્શન આવે એટલે આચારસંહિતા લાગુ પડે ત્યાંથી ઇલેક્શન પતે અને સરકાર બને ત્યાં સુધી તમામ વિકાસની પ્રક્રિયાઓ મંદ પડતી હોય છે અને ગતિ અટકતી હોય છે અને અધિકારીઓનો પણ ખૂબ સમય ઇલેક્શનની આચારસંહિતા પહેલાંથી જ મતદાર યાદી તૈયાર કરવી, ઇલેક્શનના બૂથ તૈયાર કરવા, એની વ્યવસ્થાઓ કરવી, આમાં ખૂબ મોટો સમય આશરે 6-1 મહિના જેટલો સમય 5 વર્ષના ઇલેક્શન ગાળા દરમિયાન વ્યતીત થતો હોય છે અને એ સ્વાભાવિક અધિકારીઓ, રાજકીય પાર્ટીઓ, રાજકીય નેતાઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના પણ કાર્યકર્તાઓ ક્યાંક ને ક્યાંક ઇલેક્શન બાબતે સક્રિય થઈ અને એમાં ભાગ લેતા હોય છે એટલે સ્વાભાવિક વિકાસની પ્રક્રિયા મંદ પડે, રાજ્યનું પતે પછી દેશનું આવે, દેશનું પતે વળી પાછું રાજ્યોનું ચાલુ થાય, દેશને એકંદરે અબજો રૂપિયાનું નુકસાન, વિકાસની ગતિને બ્રેક વાગવું, અધિકારીઓ પણ વિકાસના કામ ઉપર ધ્યાન ના આપી શકે, રાજ્યના સત્તાધીશો પણ એ સમયગાળા દરમિયાન ક્યાંક ને ક્યાંક એમના ધ્યાન ડાયવર્ટ થતા હોય છે અને એના કારણે ખૂબ મોટું નુકસાન, વિકાસ અને પ્રજાકીય કામોને થતું હોય છે। મારી દ્રષ્ટિએ હું મક્કમપણે માનું છું કે દેશની અંદર એક જ સમયે વિધાનસભા અને લોકસભાના ઇલેક્શન થઈ જવા જરૂરી છે જેથી કરી વિકાસના કામને ક્યાંય બ્રેક ના વાગે અને વિકાસની સાતત્યતા જળવાઈ રહે। આના માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જ્યારે આ વિષય અને વિચાર મૂક્યો હતો અને પ્રજાના મનમાં પણ પડેલું છે કે અમારે આ 5 વર્ષ દરમિયાન ઇલેક્શનમાં 6-6 મહિના એટલે કે લગભગ 5 વર્ષમાં 1 વર્ષ વિકાસના કામની ગતિ મંદ પડતી હોવાથી આ વિચારને દેશના લોકોએ પણ આવકાર્યો છે, બુદ્ધિજીવીઓએ પણ આવકાર્યો છે। આના ઉપર અનેક બહેસો ઇન્ટરનલ પણ થઈ ચૂકી છે, ક્યાંક ને ક્યાંક બુદ્ધિજીવીઓએ પણ આ બાબતે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે, ત્યારે આ યથાર્થ પગલું છે અને યોગ્ય સમયનું પગલું છે જેથી કરી અને આવતા સમયની અંદર દેશની અંદર એક જ સમયે ચૂંટણીઓ થાય એ જરૂરિયાત હવેના સમયમાં છે અને વિકાસશીલમાંથી વિકસિત દેશ બનાવવા માટે વિકાસ માટેનો જે સમય વ્યતીત થાય છે એ વ્યતીત ના થાય અને એ વિકાસના સમયને ક્યાંય બ્રેક ના વાગે એ પણ ખૂબ જરૂરી છે। એટલે આ બિલકુલ યથાર્થ વિચાર, લોકોના મનમાં પડેલો વિચાર, રાજકીય પાર્ટીઓના મનમાં પણ આ વિચાર પડેલો છે પણ ક્યાંક ને ક્યાંક જે વિરોધ કરવાવાળા નીકળે છે એ ક્યાંક ને ક્યાંક દેશનું અહિત કરવા
ની વાત છે. તો વન નેશન વન ઇલેક્શન મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે. આનાથી ચૂંટણી ખર્ચનો બચાવ થાય છે અને દેશને અબજો રૂપિયાનું નુકસાન થાય છે તેનાથી બચી શકાય છે.